नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાંને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય કમ્પ્યુટર જેમાં વર્ડ પ્રકરણ આપણે ચાલુ છે, જેનો આજે આપણે ભાગ 6 અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે પસંદ કરેલા લખાણને નવા કોરા વર્ડ ડોક્યુમેન્ટમાં મૂવ કરવા, એટલે કે કટ એન્ડ પેસ્ટ કરવા માટે આપણો જે ડોક્યુમેન્ટ બનાવેલો છે એને કટ કરી અને નવા એટલે કે કોરા વર્ડ ડોક્યુમેન્ટની અંદર આપણે પેસ્ટ કરીશું. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. કોપી કરેલા લખાણને સિલેક્ટ કરો. સિલેક્ટ કરો એટલે તમારું માઉસનું ડાબું બટન પહેલું જે ટાઇટલ બાર છે ત્યાંથી મૂકી અને ડાબું બટન દબાવેલું રાખીને છેક તારીખ સુધી ડ્રેગ કરવાનું, બરાબર? એટલે આખું લખાણ હાઇલાઇટ થશે, જેને સિલેક્ટ કર્યું કહેવાય. જુઓ, અહીંયા શીર્ષકની શરૂઆતમાં માઉસ પોઇન્ટર મૂકો અને માઉસનું ડાબું બટન દાબો અને તારીખના અંત સુધી ડ્રેગ કરો. માઉસનું ડાબું બટન અહીંયા મૂકવાનું અને આ તારીખના અંત સુધી ડાબું બટન દબાવેલું રાખી અને ડ્રેગ કરવાનું, એટલે આ રીતે હાઇલાઇટ થશે, એટલે કે સિલેક્ટ થયું કહેવાય. ક્લિપબોર્ડ ગ્રુપમાં કટ પર ક્લિક કરો. ત્યારબાદ તમે કટ ટૂલ પર ક્લિક કરશો એટલે તમારું જે સિલેક્ટ કરેલું લખાણ છે તે કટ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે ટૂલ્સ આવે છે, બરાબર ને, એનું કાર્ય પણ આવે છે, એ ટૂલ્સનું નામ પણ આવે છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્ર ટૂલ્સનો અભ્યાસ ધ્યાનથી કરે અને એનું કાર્ય પણ શીખે, જેથી કરીને તમને પરીક્ષામાં તકલીફ પડે નહીં. હવે ડોક્યુમેન્ટમાં તમારી પાસે માત્ર એક જ મૂળ લખાણ જ છે. જ્યાં સિલેક્ટ કરેલું લખાણ હતું ત્યાં તમે કર્સર ઝબુકતું જોઈ શકશો, એટલે કે તમે જે લખાણ સિલેક્ટ કરેલું હતું ત્યાં કર્સર ઝબુકતું જોઈ શકશો. નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ટાઇટલ બાર પર ન્યૂ પર ક્લિક કરો. નવો કોરો ડોક્યુમેન્ટ લેવો છે, વર્ડ ડોક્યુમેન્ટ, એટલે આપણે ન્યૂ ટૂલ પર ક્લિક કરવાનું, જેથી આપણને નવા કોરા ડોક્યુમેન્ટમાં હોમ ટેબ પસંદ થયેલી જ છે, એટલે કે નવો કોરો ડોક્યુમેન્ટ લીધો એમાં જે હોમ ટેબ છે એ પસંદ થયેલી જ છે. ક્લિપબોર્ડ ગ્રુપમાં પેસ્ટ પર ક્લિક કરો. અહીંયા આગળ ક્લિપબોર્ડ ગ્રુપ છે, સૌથી પહેલું છે હોમ ટેબમાં, હોમ ટેબની રિબનમાં એમાં અહીંયા જે દેખાય છે એ પેસ્ટ છે, તો પેસ્ટ પર ક્લિક કરો. કટ કરેલું લખાણ નવા ડોક્યુમેન્ટ 1માં પેસ્ટ થઈ જશે, એટલે કે આ તમારું કટ કરેલું જે લખાણ હતું એ ડોક્યુમેન્ટ 1ની અંદર પેસ્ટ થઈ જશે, એટલે કે આવી જશે. હવે આપણી પાસે એક સરખા લખાણવાળા 2 ડોક્યુમેન્ટ છે. આપણી પાસે કેટલા ડોક્યુમેન્ટ થઈ ગયા? એક સરખા લખાણવાળા 2. ટાસ્ક બાર પર વર્ડ આઇકન ઉપર માઉસ પોઇન્ટર મૂકો. તમે રચેલા 2 વર્ડ ડોક્યુમેન્ટ ધ ટાઈગર અને ડોક્યુમેન્ટ 1ની નાની આકૃતિઓ તે દર્શાવશે. અહીંયા જુઓ, આ સ્ટાર્ટ બટન છે એની બાજુમાં 2 વર્ડ આઇકન બટન છે, જેમાં એકમાં તમે લખાણ લખેલું છે જ્યારે એક કોરો છે, બરાબર? એટલે કે અહીંયા આગળ તમે જોશો તો ધ ટાઈગર માઇક્રોસોફ્ટ વર્ડ અને ડોક્યુમેન્ટ 1 માઇક્રોસોફ્ટ વર્ડ, બરાબર? આ બંને પ્રોગ્રામ દર્શાવે છે. કોણ દર્શાવે છે? ટાસ્ક બાર. સ્ક્રીન પર નવા ડોક્યુમેન્ટની વિન્ડો જોવા માટે તેની નાની આકૃતિ પર ક્લિક કરો. તમારે નવા ડોક્યુમેન્ટને જોવો છે તો તેની આકૃતિ પર ક્લિક કરો, એટલે કે અહીંયા ક્લિક કરો. નવા ડોક્યુમેન્ટમાં ક્લોઝ પર ક્લિક કરો, તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. જ્યારે તમે આ ડોક્યુમેન્ટની અંદર ક્લોઝ પર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે આ રીતનું. એ શું પૂછે છે? ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ ટુ ડોક્યુમેન્ટ? તમે આ ડોક્યુમેન્ટ ચેન્જ કર્યો એને સેવ કરવા માંગો છો? જો તમે નો બટન પર ક્લિક કરો તો વર્ડ નવા ડોક્યુમેન્ટને સેવ કર્યા સિવાય જ બંધ થઈ જશે. જો અહીંયા નો પર ક્લિક કરશો તો
તમારો નવો ડોક્યુમેન્ટ સેવ થશે નહીં અને વર્ડ બંધ થઈ જશે. હવે તમે સ્ક્રીન પર માત્ર એક જ ડોક્યુમેન્ટ ધ ટાઈગર જોઈ શકશો. હવે સ્ક્રીન પર કયો ડોક્યુમેન્ટ જોઈ શકશો? ધ ટાઈગર વાળો. ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં કરેલા લખાણો સેવ કરવા માટે ટાઇટલ બાર પર કયા બટન પર ક્લિક કરવાનું છે? સેવ બટન પર. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. ડોક્યુમેન્ટ બંધ કરવું છે તો ટાઇટલ બાર પર શેના પર ક્લિક કરવાનું છે? ક્લોઝ પર. ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા માટે, હવે તમારો જે આ ડોક્યુમેન્ટ છે ધ ટાઈગર, એમાં આપણે ચિત્ર ઉમેરવું છે તો એના માટે ક્લિપ આર્ટ એ વર્ડમાં ચિત્રોનો સંગ્રહ છે. ક્લિપ આર્ટ શું છે? આજે તમારે કોઈ પણ ચિત્રો જોઈતા હોય તો એ તમને ક્લિપ આર્ટમાંથી મળે છે. તમારા ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા માટે તેનો ઉપયોગ થાય છે. ડોક્યુમેન્ટમાં આપણે વાઘનું ચિત્ર ઉમેરીશું. તમારે પરીક્ષામાં પૂછાય કે ક્લિપ આર્ટ આ રીતે ટૂલ બતાવેલું હોય પછી તેનું નામ અને કાર્ય લખવાનું કહેવાય, પૂછાય તો લખવાનું ક્લિપ આર્ટ અને ડોક્યુમેન્ટની અંદર ચિત્ર ઉમેરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. તો આપણે ચિત્ર ઉમેરવું છે વાઘનું તો સૌથી પહેલાં શું કરવું પડશે? ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો, એટલે કે ટાઈગર ડોક્યુમેન્ટ ઓપન કરો. શીર્ષકની શરૂઆતમાં તમે કર્સર ઝબુકતું જોઈ શકો છો. શીર્ષકના અંતે ક્લિક કરો. વાઘનું ચિત્ર ઉમેરવા માટે બે લીટી જેટલી જગ્યા છોડવા માટે બે વાર એન્ટર દબાવો. આપણું જે કર્સર છે એ અહીંયા આગળ ઝબુકતું હશે, બરાબર ને? શીર્ષકના અંતે, હવે આપણે આ શીર્ષક છે એના અંતે ક્લિક કરો, એટલે કે આપણું કર્સર અહીંયા લાવો. હવે આપણે વાઘનું ચિત્ર ઉમેરવું છે તો બે લીટી જેટલી જગ્યા છોડવી પડે, તો એના માટે બે વાર એન્ટર કી દાબો. ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો. તમે નીચેની રિબન જોવા મળશે. હવે હોમ ટેબની રિબન બંધ કરી દેવાની અને ઇન્સર્ટ ટેબ ઉપર ક્લિક કરશો એટલે આ તમને દેખાય છે ઇન્સર્ટ ટેબની રિબન છે. તો અહીંયા આગળ તમને ક્લિપ આર્ટનું ટૂલ દર્શાવે છે, અહીંયા છે ને ક્લિપ આર્ટનું. તો માઉસ પોઈન્ટર પણ નહીં લઈ જઈને અહીંયા આગળ ક્લિક કરો. ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપમાં ક્લિપ આર્ટ પર ક્લિક કરો. વિન્ડોની જમણી બાજુના ભાગમાં ક્લિપ આર્ટ પેન જોવા મળશે. અહીંયા આગળ તમને શું જોવા મળશે? ક્લિપ આર્ટ પેન. આ દેખાય છે તમને? હા. આપણે વાઘનું ચિત્ર ઉમેર્યું છે આથી આપણે સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સમાં એનિમલ્સ ટાઈપ કરો. તો અહીંયા આગળ સર્ચ ફોર, એમાં આપણે અહીંયા શું ટાઈપ કરવાનું છે? એનિમલ. અને અહીંયા આગળ ગો બટન પર ક્લિક કરો. નીચેના બોક્સમાં તમને પ્રાણીઓના ચિત્રો જોવા મળશે. આ જે બોક્સ છે આ પિક્ચર બોક્સ છે જેમાં તમને પ્રાણીઓના ચિત્રો જોવા મળશે. આગળ વાઘના ચિત્ર પર ક્લિક કરો. અહીંયા ચિત્રો જોવા મળે, એમાં આપણે કયા ચિત્ર પર ક્લિક કરવાનું છે? વાઘના. તો અહીંયા ક્લિક કરીશું. કર્સર જ્યાં હતું ત્યાં વાઘનું ચિત્ર ઉમેરાઈ જશે. તમારું કર્સર અહીંયા હતું તો વાઘનું ચિત્ર અહીંયા આવી જશે. રિબન પણ બદલાશે અને ચિત્રને ફોર્મેટ કરવા માટે કેટલા ટૂલ્સ સાથે ફોર્મેટ ટેબ દેખાશે, બરાબર? તો અહીંયા આગળ વાઘનું ચિત્ર આવશે અને રિબન પણ બદલાઈ જશે. ચિત્રને ફોર્મેટ કરવા માટેના કેટલાક ટૂલ્સ સાથેનું ફોર્મેટ ટેબ દેખાશે, એટલે કે આ ચિત્ર છે એને ફોર્મેટ કરવું છે તો એના માટેનું ફોર્મેટ ટેબ દેખાશે. પછી આ ટેબને બંધ કરવા માટે અહીંયા આગળ ક્લિપ આર્ટ ટેબને બંધ કરવા માટે અહીંયા ક્લોઝ પર ક્લિક કરો. યાદ રાખો, જ્યારે તમે ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરો છો ત્યારે તેની ફરતે સાઇઝિંગ હેન્ડલ જોઈ શકો છો. આ દેખાય છે તમને? ચોરસ ટપકાવાળી એને સાઇઝિંગ હેન્ડલ કહેવામાં આવે છે. સાઇઝિંગ હેન્ડલ્સનો ઉપયોગ ચિત્રની સાઇઝ એટલે કે કદ બદલવા માટે થાય છે. આ જે સાઇઝિંગ હોલ્ડર છે એનો શું ઉપયોગ છે? તો ચિત્રની સાઇઝ નાની કરવી છે, મોટી કરવી છે, લાંબી કરવી છે, ટૂંકી કરવી છે, તો એના માટે ઉપયોગ થાય છે. સાઇઝિંગ હોલ્ડર પર માઉસ પોઈન્ટર મૂકો.
पॉइंटन नो आकार बदलाई जैसे अने ते बे माथावाड़ा एरोग जेवु देखाशे। अने चित्रनी साइज बदलवा माटे अंदर के बाहर ड्रेग करो। तमे चित्रने मोटू करवू छे ते बाहर ड्रेग करो, नानू करवू छे तो अंदरनी साइड ड्रेग करो। फॉर्मेट टेप पर तमे पिक्चर स्टाइल ग्रुप जोई शको छो। फॉर्मेट टेप पर आ रीतनी पिक्चर स्टाइल ग्रुप देखाय छे। अहींया आपणे आ સ્ટાઇલ આટલી નથી, વધારે છે, તો આપણે વધારે જોવી છે તો સ્ક્રોલ અપ, સ્ક્રોલ ડાઉન અથવા સ્ક્રોલ બાર પર માઉસ પોઇન્ટર મૂકી ઉપર નીચે ડ્રેગ કરો તો આપણને આખી પિક્ચર સ્ટાઇલ જોવા મળે છે। વિવિધ પ્રકારની પિક્ચર સ્ટાઇલનું ડ્રોપ ડાઉન મેનુ જોવા માટે અહીંયા આગળ એટલે સ્ક્રોલ બાર પર ક્લિક કરો તો આટલી બધી છે પિક્ચર સ્ટાઇલ, બરાબર। ડોક્યુમેન્ટમાં ચિત્ર કેવું બદલાય છે તે જોવા માટે દરેક પિક્ચર સ્ટાઇલ પર માઉસ પોઇન્ટર મૂકો। જેમ જેમ તમે આ દરેક સ્ટાઇલ પર માઉસ પોઇન્ટર મૂકશો એમ એમ વાઘનું ચિત્ર કેવું દેખાય છે તે તમને અહીંયા પિક્ચર સ્ટાઇલની અંદર દેખાશે। કોઈ એક સ્ટાઇલ પર ક્લિક કરો, ઉદાહરણ તરીકે કમ્પાઉન્ડ ફ્રેમ બ્લોક બ્લેક સ્ટાઇલ, બરાબર, જે આ રહીએ। જુઓ હવે ચિત્ર કેવું દેખાય છે। સાઇઝિંગ હોલ્ડર દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયાના કોઈ પણ ભાગ પર ક્લિક કરો। તમે આ રીતે અહીંયા સિલેક્ટ કરશો તો તમારી આ રીતની ફ્રેમવાળો ટાઈગર દેખાશે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો। પછી આ જે સાઇઝિંગ હોલ્ડર દૂર કરવા માટે, સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા માટે એ કોઈ પણ એરિયામાં, ટેક્સ્ટ એરિયાના કોઈ પણ ભાગમાં તમે ક્લિક કરી શકો છો તો એ સાઇઝિંગ હેન્ડલ જતું રહે છે। રિબનમાંથી ફોર્મેટ ટેપ પણ જતી રહે છે, રિબનમાંથી શું જતું રહે છે, ફોર્મેટ ટેબ। ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારોને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો। હવે જે તમે આ ફેરફાર કર્યો છે એટલે કે તમે ટાઈગર ઉમેર્યો, ચિત્ર ઉમેર્યું ટાઈગરનું તમારા ડોક્યુમેન્ટની અંદર અને એને સેવ કરવું છે તો ટાઇટલ બાર પર કયા બટન પર સેવ કરવા ક્લિક કરવાનું, સેવ બટન પર। ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। હવે ડોક્યુમેન્ટ બંધ કરવું છે તો અહીંયા ક્લોઝ પર ક્લિક કરો। નંબર 10, વર્ડ આર્ટનો ઉપયોગ। ડોક્યુમેન્ટમાં લખાણના દેખાવ બદલવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે। વર્ડ આર્ટ ટૂલનો ઉપયોગ દ્વારા તમે પસંદ કરેલા લખાણની આઉટલાઇન એટલે કે બાહ્ય રેખાઓ બદલી શકો છો અથવા શેડો, 3D પ્રતિબિંબ વગેરે ઇફેક્ટ પણ આપી શકો છો। ટૂંકમાં વર્ડ આર્ટનો ઉપયોગ તમારા લખાણને આકર્ષક બનાવવા માટે થાય છે। વર્ડ આર્ટનો ઉપયોગ શું છે તો તમારા લખાણને આકર્ષક બતાવવા માટે છે। ક્લિપ આર્ટથી ચિત્રો ઉમેરાય છે, વર્ડ આર્ટથી તમારા લખાણને આકર્ષક બનાવાય છે। તો અહીંયા આ રીતે વર્ડ આર્ટનું ટૂલ આપેલું હોય તો આપણે એનું નામ લખી અને એનું કાર્ય શું છે તો કે સિલેક્ટ કરેલા લખાણને આકર્ષક બનાવવા અથવા તો ડોક્યુમેન્ટમાં આકર્ષક લખાણ ઉમેરવા માટે થાય છે। આર્ટ, વર્ડ આર્ટ એનો ઉપયોગ શું છે તો સિલેક્ટ કરેલા લખાણને આકર્ષક બનાવવા અથવા તો ડોક્યુમેન્ટના આકર્ષક લખાણ ઉમેરવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે। તો વર્ડ આર્ટ વિશે આપણે જોઈએ। વર્ડ શરૂ કરો, સ્ટાર્ટ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો અથવા સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો, વર્લ પ્રોગ્રામ પર ક્લિક કરો, માઉસ પોઇન્ટર મૂકો, માઉસ એમ માઇક્રોસોફ્ટ ઓફિસ ફોલ્ડરને ખોલવા તેના પર ક્લિક કરો, તે ફોલ્ડરમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો। હવે ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો ને નીચેની રિબન જુઓ। હવે આપણે ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરવાનું છે અને ઇન્સર્ટ ટેબની આ રિબન આપણે અભ્યાસ કરવાનો છે। તો એમાં અહીંયા ટેક્સ્ટવાળું જે વિભાગ છે એમાં અહીંયા આગળ વર્ડ આર્ટ છે તો ટેક્સ્ટ ગ્રુપમાં વર્ડ આર્ટ પર ક્લિક કરો, અહીંયા આગળ ક્લિક કરો। તમને વિવિધ પ્રકારના વર્ડ આર્ટ સ્ટાઇલ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, વિવિધ પ્રકારના વર્ડ આર્ટ સ્ટાઇલ ધરાવતું ડ્રોપડાઉન મેનુ। જો આ રીતના વર્ડ આર્ટ છે, તમારી પસંદગીના વર્ડ સ્ટાઇલ પર ક્લિક કરો। ઉદાહરણ તરીકે વર્ડ આર્ટ સ્ટાઇલ 16 પર ક્લિક કરો, તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે, એટલે કે અહીંયા 16 પર ક્લિક કરો તો એક ડાયલોગ બોક્સ આ રીતનું જોવા મળશે। ફોન્ટમાં લુસિડા હેન્ડ
હેન્ડરાઇટિંગ પસંદ કરો. કઈ હેન્ડરાઇટિંગ પસંદ કરવાની છે? લુશીડા હેન્ડરાઇટિંગ. સાઇઝમાં 48 પોઈન્ટ પર ક્લિક કરો. હવે આપણે આ ફોન્ટની સાઇઝ પણ બદલવાની છે. તો 48 પોઈન્ટ પર ક્લિક કરવાનું છે, એટલે કે વધારવાની છે. ત્યારબાદ બોલ્ડ પર ક્લિક કરો, જેથી કરીને આપણું વર્ડ આર્ટ ઘાટા રંગનું થાય. નીચેનું ટેક્સ્ટ બોક્સ તમારું લખાણ કેવું દેખાય છે, દેખાશે તે દર્શાવે છે. તો ટેક્સ્ટ બોક્સ આપણું લખાણ કેવું લાગે છે તે દર્શાવે છે. નમૂનાનું લખાણ ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરો. લખાણની અંતે તમને કર્સર ઝબુકતું દેખાશે. તમે જ્યારે લખાણના અંતે ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરશો તો લખાણના અંતે કર્સર ઝબુકતું દેખાશે. લખાણને ભૂસવા બેકસ્પેસ કી દાબો. કીબોર્ડની અંદર બેકસ્પેસ કી આપેલી છે. આ લખાણને ભૂસવું હોય તો બેકસ્પેસ કી દબાવવાની છે. તમારી પસંદગીના શબ્દ ટાઈપ કરો, અથવા તો તમારે આ જે છે વર્ડ આર્ટ એનો ઉપયોગ નથી કરવો તો તમારા પસંદગીનું કોઈ પણ લખાણ ટાઈપ કરી શકો છો. ઉદાહરણ તરીકે ઇન્ડિયા, શું ટાઈપ કરવાનું છે? ઇન્ડિયા. ઓકે બટન પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાંથી પસંદ કરેલ વર્ડ આર્ટ સ્ટાઇલમાં લખાણ દાખલ થઈ ગયું. તો આ રીતનું લખાણ દાખલ થઈ ગયું છે, બરાબર. ઓકે પર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટમાં પસંદ કરેલ વર્ડ આર્ટ સ્ટાઇલ લખાણમાં દાખલ થઈ ગયું છે, એટલે કે આ તમારા લખાણમાં દાખલ થયું છે. ડ્રેગિંગ દ્વારા વર્ડ આર્ટની સાઇઝ વધારવા કે ઘટાડવા સાઇઝિંગ હેન્ડલ પર ક્લિક કરો. હવે તમારે આ ઇન્ડિયા નામ છે એને વધારવું છે કે ઘટાડવું છે, તો આ જે સાઇઝિંગ હોડલ આપેલા છે ને, સાઇઝિંગ હેન્ડલ, એના દ્વારા તમે વધારી કે ઘટાડી શકો છો. સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. હવે સાઇઝિંગ હોલ્ડર તમારે દૂર કરવા છે તો ટેક્સ્ટ એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ ક્લિક કરી શકો છો. ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. આ ડોક્યુમેન્ટને વર્ડ આર્ટ નામ આપીને સેવ કરો, બરાબર. હવે તમે જ્યાં ફેરફાર કર્યો એને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ કરો. ત્યારબાદ ડોક્યુમેન્ટને વર્ડ આર્ટ નામ આપી સેવ કરી શકો છો. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ કરો. હવે તમારે ડોક્યુમેન્ટ બંધ કરવો છે તો ટાઇટલ બાર પર શેના પર ક્લિક કરવાનું છે? ક્લોઝ પર. યાદ રાખો, અહીંયા દર્શાવ્યા મુજબ વર્ડ આર્ટ તમે રચી શકો છો, અથવા તો તમે પસંદ કરેલા લખાણમાં વર્ડ આર્ટ સ્ટાઇલ લાગુ કરી શકો છો. ઉદાહરણ તરીકે ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો. એક, ડોક્યુમેન્ટનું શીર્ષક ધ ટાઈગર પસંદ કરો. બે, ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો. ત્રણ, ટેક્સ્ટ ગ્રુપમાં વર્ડ આર્ટ પર ક્લિક કરો. વર્ડ આર્ટ પસંદ કરો. તમને એડિટ વર્ડ આર્ટ ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં ટેક્સ્ટ બોક્સમાં ધ ટાઈગર શબ્દો સિલેક્ટ થયેલા દેખાશે. ફોન્ટ સાઇઝ અને સ્ટાઇલ પસંદ કરો. ઓકે બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને તમે પસંદ કરેલો વર્ડ આર્ટ સ્ટાઇલમાં લખાણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડમાં નવા ભાગ સાથે મળીશું. પણ દરેક વિદ્યાર્થી મિત્ર, ઘરે વાંચન કરવાનો આગ્રહ રાખજો, ખરું ને? કારણ કે પરીક્ષામાં આપણે કમ્પ્યુટરનું પેપર આવશે, જેમાં અલગ અલગ ટૂલ્સ, એના કાર્યો, બરાબર, એ બધા જ નામ તમને ખબર હોવી જોઈએ, તો જ તમારે પરીક્ષામાં સારું લખી શકો છો. માટે દરેક વિદ્યાર્થી વિડીયો જોવાનો આગ્રહ રાખે અને ઘરે જેટલું ચાલે એટલું વાંચન કરે. જેના ઘરે કમ્પ્યુટર હોય તે આપણે જે અહીંયા આગળ સમજાવ્યું તેનું પ્રેક્ટિકલ ચોપડી લઈને તમારા કમ્પ્યુટર પર કરી શકો છો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં નવા ભાગ સાથે ફરી મળીશું.